અમેરિકાના વિસ્તારમાં ખેડૂતો સિઝનેબલ ખેતી છોડી રોકડિયા પાક તરફ વળતા એક ખેડૂત કોબીજની ખેતી કરી દિવસે 40-45 હજાર ની રોકડી આવક મેળવે છે। બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત અને ખેતી તથા પશુપાલન પર આધારિત અમીરગઢ તાલુકામાં ખેડૂતો દર વર્ષે વાવતા સિઝનેબલ વાવેતરને છોડી બાગાયતી તથા રોકડિયા પાકો તરફ વધારે આકર્ષતા પરિણામ સારું મેળવી રહ્યા છે। પૂર્વજોની ખેતી જેવી કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર જેવી ખેતીમાં અંતે સરભર થઈ રહેતું હતું અને એવામાં જો એકાદ માવઠું થાય તો બધું સાફ થઈ જતું હતું। આથી ખેડૂત દેવામાં પણ ઉતરી જતો હતો। વારંવાર ખેતીમાં નુકસાન થતા નવી પેઢીમાં કંઈક બદલાવ લાવવાની ધગસ જગત તેઓ હોવી બાગાયતી અને રોકડિયા પાકની ખેતીમાં વળ્યા છે, જેથી ઓછા ખર્ચે વધુ આવક થઈ રહેતા અન્ય ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અમીરગઢના ઇકબાલગઢ પાસેના એક ખેડૂતે બધી ખેતી છોડી શાકભાજી તરફ આકર્ષાતા તેઓ કોબીજની ખેતી કરી રહ્યા છે। આ ખેડૂત પોતાના ખેતરમાંથી દર દિવસે કોબીજનો તૈયાર થયેલ પાક વીણી માર્કેટમાં વેચી રોકડિયો ધંધો કરી રહ્યા છે। 9 વીઘામાં કોબીજનું વાવેતર કરી દરરોજના 45 હજાર ની કમાણી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાક કરવાની ઉદાહરણ સાથે સલાહ આપી રહ્યા છે। રિપોર્ટર કેતન પટેલ, અમીરગઢ। ખેતીમાં અમારા બાપ દાદા જ્યારે ખેતી કરતા ત્યારે બાજરી, મકાઈ ને એવું બધું પાકતા હતા અને એના પછી અમારે જ્યારે વારો આવે ત્યારે અમે રોકડિયા પાકમાંથી શરૂ કર્યું। રોકડિયા પાકમાં જે રીતે મરચાં, ટામેટાં, પછી કુબીજ, ફુલાવર એવી રીતે વાવીએ છીએ રોકડિયા પાકમાં। પહેલાં ઇન્કમ સારી ન થતી હતી, 4-5 મહિના જેવું થતું, હવે પર ડેના અમારે 40-45 હજાર રૂપિયા પડે છે। અમે અહીંયા આવ્યા જ્યારે અમારા દાદા ખેતી કરતા તો ઘઉં ખેતીમાં ઘઉં છે, બાજરી, મક્કી એનામાં જે ઇન્કમ આવતી તો એ 4-5 મહિને આવતી ઇન્કમ। તો એના પછી જ્યારે અમે ઇન્ટરેસ્ટ જગાયો રોકડિયા પાકમાં ત્યારે શાકભાજીનું ઇન્ટરેસ્ટ લીધું થોડું, જેમ કે શાકભાજીમાં કોબી છે, મરચાં છે, ફુલાવર છે, તો એનામાં રોકડી ઇન્કમ ચાલુ થઈ ગઈ પર ડે ની 40-45 હજાર રૂપિયા હાલની તારીખમાં ઇન્કમ ચાલુ છે। અને આ ખેતી અમે 8-9 વર્ષથી કરીએ છીએ તો ખેડૂતોને એવું કહેવા માગીએ છીએ કે હવે આપણે રોકડિયા પાકમાં આવીએ તો સારું રહે।